નમસ્કાર. સૌથી પહેલા જ્યારે પણ આપણે ક્યારે પણ રાજકીય ચર્ચા કરતા હોઈએ છીએ અથવા સરકારની કોઈ પણ ખામી જોતા હોઈએ છીએ, ત્યારે તરત જ એની સામે આપણે જે મતદાન કરવાનું હોય છે, જ્યારે ઇલેક્શન નવી સરકાર બનતી હોય છે, લોકશાહીનું પર્વ એટલે મોટામાં મોટો આ લોકશાહીનો ઉત્સવ, જ્યારે મતદાન કરવાનો દિવસ હોય છે, ત્યારે આપણે આરસુ થઈ જતા હોઈએ છીએ, આક્ષેપો કરતા હોઈએ છીએ, ફરજ માટે ફરજ ચૂકી જઈએ, પરંતુ એ હક લેવાનો હોય ત્યારે આપણે બહાર આવી જતા હોઈએ છીએ કે અમને આ રીતે મળવું જોઈએ, સરકારે આમ કરવું જોઈએ. પરંતુ આ વિષયને ધ્યાનમાં રાખીને ઘાટલોડિયા મેમરેકર મેડિકલ એસોસિએશન, અમે ડૉક્ટર મિત્રો, ડૉક્ટર તુરખિયા સાહેબ અમારા ચેરમેન સાહેબ છે, ડૉક્ટર અરુણભાઈ અમારા ફાઉન્ડર પ્રેસિડન્ટ છે, અને સાથે સાથે હું આ એસોસિએશનનો પ્રેસિડન્ટ છું, ત્યારે સ્પષ્ટ કહું છું કે ગાંધીનગર લોકસભાના વિસ્તારની અંદર આવતા તમામ એસોસિએશને આજે નક્કી કર્યું છે કે ભાઈ જે મતદાન કરશે, આમ તો મતદાન કરવાના દિવસે ધારો કે કોઈને માથું દુખતું હોય, નાની મોટી બીમારી હોય, તો એ મતદાન કરવા જતા જ નથી, અને મતદાન આપણું ઓછું ટકાવારી થાય છે. તો જે બીમાર માણસો છે એ ખાસ અમે એમને આગ્રહ કરીએ છીએ કે તમે મતદાન કરવા જાઓ, અને એસોસિએશન તરફથી, મોટાભાગે બીજા એસોસિએશનો પણ જોડાયા છે, એ એસોસિએશન તરફથી જે પણ વ્યક્તિ મતદાન કરશે અને મતદાન કરીને આવનારી સવારમાં, સવારની સેશનની અંદર એનું મતદાનનું નિશાન બતાવશે, તો એ નિશાન બતાવનાર તમામ પેશન્ટોને અમે લોકોએ નિઃશુલ્ક સારવાર, અને સારવારની સાથે સાથે 50% થી શરૂ કરીને 100% સીધાનું ડિસ્કાઉન્ટ મળે એવું અમે આયોજન કર્યું છે. એટલે જ્યારે પણ તમે મતદાન કરવા જાઓ, ત્યારે તમે નાની મોટી બીમારી હોય તો ભૂલી જજો, સવારે સૌથી પહેલાં આ તાપ શરૂ થાય એ પહેલાં મતદાન કરજો, અને મતદાન કર્યા પછી તરત જ કોઈ પણ ડૉક્ટર જોડે જઈને તમારું નિશાન બતાવશો તો ચોક્કસ તમને અમારા એસોસિએશન તરફથી ડિસ્કાઉન્ટ મળશે. એટલે મતદાન કરો એ આપણી પવિત્ર ફરજ છે, એ સમજીને વધુ ને વધુ મતદાન કરીએ અને લોકશાહીના પર્વને ઉજવીએ.